બનાસકાંઠા છાપીમાં ટ્રાફિક જામ. વડગામ તાલુકાના એપી સેન્ટર ગણાતા છાપી હાઈવે પર પાલનપુરથી મહેસાણા હાઈવેનું સમારકામ ચાલતું હોય ત્યારે નજીક નજીક ડાયવર્ઝન આપતા 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતા છાપી પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક દૂર કરાયું હતું. છેલ્લા ઘણા સમયથી પાલનપુરથી મહેસાણા હાઈવેનું સમારકામ અને 6 લેનની કામગીરી ચાલુ છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળ ગતિએ કામ ચાલતું હોય તેવું દેખાઈ રહ્યું છે. ચોમાસાની સિઝનમાં પણ હાઈવે પરના ખાડા હજુ તો પુરાયા પણ નથી ત્યારે બીજી બાજુ નજીક નજીક ડાયવર્ઝન આપતા ટ્રાફિક જામ જોવા મળ્યું હતું. જો કે મહત્વની વાત એ છે કે અકસ્માત થવાની ભીતિ દેખાઈ રહી છે, તેમ છતાં પણ કોન્ટ્રાક્ટરના પેટનું મિનરલ પાણી પણ હલતું નથી તથા કોઈ જ પ્રકારના રિફ્લેક્ટર પણ લગાવવામાં આવતા નથી. છાપી હાઈવે પર 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને વાહનોમાં મોટો અકસ્માત થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે તથા ગત રોજ નાના 2-3 અકસ્માત થયા હોવાની લોકો દ્વારા જાણકારી મળી હતી. છાપી પોલીસ દ્વારા ટ્રાફિક દૂર કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 કલાકથી છાપી પોલીસની કામગીરીને લઈને વાહન ચાલકોમાં કોઈ અડચણ ન થાય તે માટે છાપી પોલીસે ખૂબ સારી કામગીરી કરી હતી, જે બિરદાવવા લાયક છે. રિપોર્ટર પ્રદીપ પરમાર, વડગામ. બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી હાઈવે ખાતે છાપી હાઈવે પાલનપુરથી લઈ અને જે અમદાવાદ નેશનલ હાઈવે છે જેના કામકાજ ચાલુ રહે, 6 લેન કરવાનું કામ ચાલુ છે, જેને પગલે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આજે સવારથી લઈ અને આખા દિવસ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેને લઈ લોકોમાં અને ડ્રાઈવરોમાં બહુ જ મોટો રોષ જોવા મળેલો હતો. લોકોને બહુ મોટી હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. સવારથી લઈ અને આજ સુધીમાં 3 જેટલા અકસ્માત પણ થઈ ચૂક્યા છે અને નાના મોટી ઈજાઓ પણ થવા પામી હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે, ટૂંકા ટૂંકા ડાયવર્ઝન આપી દેવાને કારણે આ સમગ્ર ઇસ્યુ સર્જાણો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અગાઉ પણ HBN ન્યૂઝે વરસાદી માહોલને લઈ અને પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા, જેને લઈ અને કોન્ટ્રાક્ટરે આની કામગીરી કરી હતી. હવે જોવું એ રહ્યું કે આ જે શોર્ટ ડાયવર્ઝન આપેલા છે એને ક્યારે કોન્ટ્રાક્ટર ટૂંકા કરે છે અને આ જે ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ ટ્રાફિકના દ્રશ્યો ક્યારે લોકોના નજરથી દૂર થાય. કેમેરા પર્સન રવિ જોશી સાથે પ્રદીપ પરમાર, HBN ન્યૂઝ, વડગામ.